મારું નામ ડૉક્ટર આર આર વિરડિયા છે. હું જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે બાગાયત વિભાગમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું. કૃષિ યુનિવર્સિટી ખાતે છેલ્લા 4 દિવસથી નેશનલ લેવલની કોન્ફરન્સ ચાલી રહી છે, જેમાં બાગાયત વિભાગ તરફથી મેંગો એક્ઝિબિશન અને મેંગો ઇટિંગ કોમ્પિટિશન રાખવામાં આવી છે. અત્રે જે એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે તેમાં સક્કરબાગ ફાર્મ ખાતે મેંગોની જુદી જુદી વેરાયટીઓનો જે ઉછેર કરવામાં આવ્યો છે તેનું એક્ઝિબિશન અત્યારે અહીંયા રાખવામાં આવ્યું છે. આ વેરાયટીઓની વાત કરીએ તો વેરાયટીઓમાં નવા વખતની જે જૂની દેશી લોકલ વેરાયટીઓ છે એ પણ અમે અત્રે અહીંયા પ્રદર્શિત કરી છે, જેમાં ખોડી, દૂધપેંડો, ગાજરીઓ જેવી વેરાયટીઓ પણ અત્રે રાખેલી છે, જેનું ઘણું બધું મહત્ત્વ પણ છે. ખોડી વેરાયટી છે તે ચૂસવા માટેની વેરાયટી છે અને તે ખાવા માટે ખૂબ જ ઉત્તમ પ્રકારની, અને તેનો રસ છે ખાવાથી સીધું બ્લડમાં કન્વર્ઝન ઝડપી થાય છે તેવું મહત્ત્વ છે. જ્યારે દૂધ પેંડો છે, દૂધમાં પેંડો નાખીને જે ટેસ્ટ મળે છે તે ટાઈપની આ વેરાયટી છે અને અત્રે લોકલ અને ખૂબ જ ડિમાન્ડ છે. આ ઉપરાંત ફેમસ વેરાયટી કેસર, હાફૂસ, રાજાપુરી, દશેરી, લંગડો જેવી વેરાયટીઓ પણ અત્રે પ્રદર્શિત કરવામાં આવી છે. આ વેરાયટીઓ નામી વેરાયટીઓ છે અને વર્ષોથી લોકો આ વેરાયટીઓ ખાતા આવ્યા છે. આ ઉપરાંત આ કેન્દ્ર ખાતે હાઇબ્રિડ વેરાયટીઓ પણ ખૂબ જ સારી કલેક્ટ કરવામાં આવી છે. આ વેરાયટીઓમાં આમ્રપાલી, દશેરી, આ ઉપરાંત સોનપરી, નીલેશ્વરી, નીલેશાન અને નીલફાંજો આ વેરાયટી હાઇબ્રિડ છે અને આ મોટાભાગની વેરાયટી પરિયા સ્ટેશન ખાતેથી બહાર પાડવામાં આવી છે. આ વેરાયટીઓનું પણ ખૂબ જ મહત્ત્વ છે. આ વેરાયટી છે આ બદલાતા વાતાવરણમાં જે ક્લાઇમેટ ચેન્જનો પ્રોબ્લેમ છે તેમાં પણ આ સારું પરફોર્મન્સ અને સારું ઉત્પાદન આપે છે, જેથી ખેડૂતો માટે અમે આ વેરાયટીઓનો વાવેતર માટે આગ્રહ રાખીએ છીએ. આ ઉપરાંત કલર મેંગો વેરાયટીઓ પણ અહીંયા છે. આ કલર મેંગો વેરાયટીઓમાં ખાસ કરીને કીટ, કેન્ટ, માયા, લીલી જે ફોરેનની વેરાયટીઓ છે તે વેરાયટીઓ પણ અત્રે કલેક્ટ કરેલી છે અને ઉગાડવામાં આવી છે, તેનું પણ અત્રે પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ વેરાયટીઓનું મહત્ત્વમાં સાઇઝ અને કલર બે ખૂબ જ સારી હોય છે, પરંતુ ખાવામાં જે ટેસ્ટ છે એ થોડું સુગરના પરસન્ટેજ ઓછા હોય છે, જેથી આપણા ગુજરાતી લોકોને ઓછી પસંદ છે, પરંતુ ફોરેનમાં આનું વાવેતર ખૂબ જ મોટા પ્રમાણમાં છે. આ ઉપરાંત અમે પ્રાઇવેટ નર્સરીઓને પણ ઇન્વાઇટ કરી છે અને તેમના પણ નમૂના અત્રે પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ પ્રાઇવેટ નર્સરીઓમાં સુમિત બાગે નર્સરી, અનિલ બાગે નર્સરી કે જે તાલાળા વિસ્તારની ભાલચેલની છે તેઓએ પણ ભાગ લીધો છે અને એમણે પણ એમની વેરાયટીઓ અત્રે પ્રદર્શિત કરી છે. આ પ્રદર્શનનો મેઇન હેતુ ખેડૂતોને જુદી જુદી કેરીની વેરાયટીઓને જાણકારી મળી રહે અને તેના વિશે વાવેતર માટે પણ પ્રોત્સાહિત થાય એ અમારો મેઇન હેતુ છે. જે કોન્ફરન્સ ચાલે છે એની અંદર જ આજે ખેડૂત માટે સ્પેશિયલ એક સેશન રાખવામાં આવ્યું છે અને આ ખેડૂતોને એના માટે જે કંઈ ઓર્ગેનિક ફાર્મિંગ છે, કેરીનું ક્વોલિટી ઉત્પાદન છે, ગુડ એગ્રીકલ્ચર પ્રેક્ટિસીસ છે કે જે એક્સપોર્ટ માટે ખૂબ જ ઉપયોગી છે, એવું ખેડૂતોને ખાસ કરીને આ સેશનમાં વધુમાં વધુ જાણકારી મળે તેવા પ્રયત્નો અમારી યુનિવર્સિટીએ કરેલા છે.